રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. આજે મહાશિવરાત્રિના પાવન દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા 16મા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં રાવણા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં યુવક મંડળ દ્વારા પણ આવેલ આગેવાનો અને મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાનના ભાગરૂપે મહાશિવરાત્રિના દિવસે આ મહારક્તદાન શિબિરમાં સમસ્ત રાવણા રાજપૂત યુવક મંડળના સભ્યો તેમજ દિયોદરના યુવાનોએ રક્તદાન કર્યું હતું, જેમાં દરેક રક્તદાન કરનાર યુવાનોને રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા બેગ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અત્યારે ચાલુ રહ્યું છે અને રાવણા રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા આ 16મો કેમ્પ છે. સતત 16 વર્ષથી મારા સમાજના યુવકો એક સરાહને કામગીરી કરે છે. લોહી એવી જરૂરિયાત છે જ્યાં કે મળી શકતું નથી, ફક્ત ને ફક્ત માનવ શરીરમાં જ છે, અને જો માનવને લોહી જોતું હોય તો માનવ દ્વારા જ લોહી આપી શકાય. અને આટલા બધા દાન કરીએ છીએ આપણે, પણ લોહીનું જે દાન છે એ સૌથી મહાન દાન છે, કારણ કે કેટલાઓની જિંદગી બચી શકે છે, કેટલી દીકરીઓની, કેટલી માઓની, કેટલા બાળકોની, કેટલાક વૃદ્ધોની જિંદગી પણ લોહી દ્વારા આપણે બચાવી શકીએ છીએ. એટલે જ મારા સમાજના યુવાનોએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે છેલ્લા 16 વર્ષથી, એમાં દિયોદરના ગ્રામજનોના દરેક સમાજના યુવાનો, ભાઈઓ અને બહેનો આ કેમ્પમાં લાભ રહે છે અને દરેકે વિના સંકોચે બ્લડનું દાન કરે છે. મહાશિવરાત્રિનો પર્વ અમે આ રીતે દિયોદર મુકામે અનોખી રીતે બ્લડ દાન કરીને ઉજવીએ છીએ. આમ તો ઘણા દાન કરી શકાય, પણ અમારા યુવાન મિત્રો એવું જ કહ્યું છે કે દર શિવરાત્રિએ એક મહાન કેમ્પનું આયોજન કરવું અને એ દ્વારા લોકોને બ્લડ આપવા માટેની જે રીતો છે, બ્લડ આપવું જોઈએ એ પણ શીખવાડવામાં આવે છે. અને ઓછે ઓછે દરેક સમાજના લોકો દિયોદર નગરના આમાં ભાગ લે છે અને આ રીતે અમે એક સરાહનીય મહાશિવરાત્રિનો કેમ્પ ઉજવ્યો છે. જય ભારત, જય હિન્દ. આજે મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં મોટાભાગે યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં આ 16મા રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે સંયુક્ત ટીમ ખડે પગે રહી હતી અને રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આજે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં જે રક્ત એકઠું થયું છે, જે રક્ત જરૂરિયાતમંદોને આપવામાં આવશે. રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર બનાસકાંઠા. દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે અમારે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને ગરીબ વર્ગને આનો લાભ મળી રહે એ માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપ સર્વ અમારા કેમ્પમાં આવી અને આપનું બ્લડ ડોનેટ કરો એવી આપને સર્વને પ્રાર્થના છે. અને તો આપણે કોઈ પણ આપણા ગરીબ વર્ગને આપણે એને હેલ્પ આપણે કરી શકીએ છીએ. રાવણા રાજપૂત સમાજ દ્વારા સતત 16મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. દર શિવરાત્રિની જે છેલ્લા 16 વર્ષથી એ લોકો રક્તદાન શિબિર યોજે છે અને 100થી વધારે રક્ત યુનિટ એકઠી કરીને જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ બેંકમાં આપે છે, ખૂબ જ સેવાનું કામ કરે છે. અત્યારે દિવસે દિવસે લોહીની જરૂરિયાત વધતી જાય છે. નવી નવી બીમારીઓ, થેલેસેમિયાના દર્દીઓ, એચઆઈવી દર્દીઓ, ડાયાલિસિસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ, આપણી સગર્ભા બહેનો, માતાઓ, જે લોકોને લોહી ઓછું હોવાના કારણે ઘણી બધી તકલીફો થાય છે, અને આ રક્તદાન થકી એ બધા લોકોને અમે બ્લડ બેંક દ્વારા એ લોકોને લોહી પૂરું પહોંચાડી શકીએ છીએ. સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિ થકી આ શક્ય છે, કારણ કે લોહી ક્યાંય ફેક્ટરીમાં કે ક્યાંય ઇન્ડસ્ટ્રીઝમાં બનાવી શકાતું નથી, માત્ર માનવ શરીરમાં જ લોહી બને છે. એટલે અને એ આપણે આપી શકીએ છીએ અને ભગવાને થોડીક આપણા માટે વ્યવસ્થા કરી છે કે થોડુંક રિઝર્વ છે આપણા શરીરમાં. તો જો બધા જ યુવાનો, જે લોકો રક્ત આપવા માટે સક્ષમ છે, એ લોકો જો સતત નિયમિતપણે સ્વૈચ્છિક રક્તદાન કરે તો આપણા સમાજની આપણે જે જરૂરિયાત છે એને આપણે પહોંચી વળીએ અને બધાને રક્ત મળી રહે, રક્તની અછતના કારણે કોઈ પણ મૃત્યુ ન થાય અથવા તો કોઈ ન રિમાય. અને આ કાર્ય માટે રાવણા રાજપૂત સમાજ દ્વારા જે સતત પ્રયત્ન કર્યા છે એને અમે બિરદાવીએ છીએ, એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારનો કાર્યક્રમ એ લોકો નિયંત્ર કરતા રહે. વર્ષમાં એકવાર નહીં પણ બે વાર, ત્રણ વાર અને બીજી અલગ અલગ બીજી જગ્યાએ પણ આ કાર્યક્રમ યોજાય એવી શુભેચ્છાઓ પાઠવું. શું નામ ને શું હોદ્દો છે આપનો? ડૉક્ટર જગદીશ સોની. હું પડસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંગન હોસ્પિટલમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ.